વંદે માતરમ બાળમિત્રો કેમ છો બધા મજામાં ને બાળમિત્રો આપણે આજે ગુજરાતી ગુજરાતી ભણીશું વિષયમાં ભાગ તો તમે બધા જ મારી સાથે ગુજરાતીની ચોપડી કાઢો અને એમાં પાના નંબર છવ્વીસ ખોલો તો બાળમિત્રો આ છે આપણું પાના નંબર છવ્વીસ તમે બધાએ જ ખોલ્યું વેરી ગુડ પણ ચાલો સૌ આપણે સૂચના વાંચી લઈએ એટલે ખ્યાલ આવી જાય કે આપણે આજે શું ભણવાનું છે તો અહીંયા લખ્યું છે પુનરાવર્તન અરે બાળ મિત્રો આપણે તો આજે પુનરાવર્તન કરવાનું છે એટલે કે આપણે આગળ જે ભણી ગયા એ ફરી પાછું આપણે આજે ભણવાનું છે અને લખવાનું છે તો ચાલો આપણે પ્રથમ સત્રમાં મૂળાક્ષર થી મૂળાક્ષર અણ સુધીના બધા જ મૂળાક્ષરો લાઇનમાં ભણ્યા પછી બીજા સત્રમાં મૂળાક્ષર થી ભણવાની શરૂઆત કરી હતી તો આપણે બધા જ મૂળાક્ષરો ફરી એકવાર બોલી જઈએ તમે બધા જ મારી સાથે બોલવાની શરૂઆત કરો ક કમળ ન ક ખ નો ખ ગણપતિ નો ગ ખર નો ઘ ચ ચકલી નો ચ છ છત્રી નો છ છ છમરુખ નો છ છ છબલા નો છ ટ ટમેટા નો ટ ઠ ઠળિયા નો ઠ ડ ડગલા નો ડ ઢ ઢગલા નો ઢ અણ ફેણ નો અણ ત તરબૂચ નો ત થ થર્મોસ નો થ ડા નો દ ધ નો ધ ન નગારા નો ન પતંગ નો પ ફ ફટાકડા નો બકરી નો બ ફ મરડા નો ભ વેરી ગુડ બાળ મિત્રો તમે બધા જ મૂળાક્ષર કથી મૂળાક્ષર ભ સુધીના બધા જ મૂળાક્ષરો લાઈનમાં વ્યવસ્થિત ભણી ગયા જે આપણે આજે ફરી પાછા ભણીશું અને યાદ કરીશું તો ચાલો બાળ મિત્રો અહીંયા તો પુનરાવર્તન એવી સૂચના આપી હતી પછી અહીં નીચે કંઈક નવા નવા સૂચના આપી છે નવી નવી સૂચના આપણે વાંચીશું અહીંયા લખ્યું છે મૂળાક્ષર જોઈને લખો અરે બાળ મિત્રો અહીંયા એમ કહ્યું છે કે આ પેલા ખાનામાં જે મૂળાક્ષરો લખ્યા છે ને એ જોઈ જોઈને એની બાજુમાં જે ખાલી ખાના આપ્યા છે ને એમાં આપણે લખવાના છે તો ચાલો આપણે લખવાની શરૂઆત કરીએ આ છે મૂળાક્ષર અણ કયો મૂળાક્ષર અણ અણ ફેણ નો અણ તો આપણે અહીંયા લખીશું અણ ફેણ નો અણ વેરી ગુડ પછી છે મૂળાક્ષર ક ક કળ નો ક વેરી ગુડ પછી આ કયો મૂળાક્ષર છે મૂળાક્ષર ઠ છે ને બાળ મિત્રો તો ચાલો આપણે લખીશું ઠ વેરી ગુડ પછી ખ ખ ખૂબ સરસ પછી જ જ વેરી ગુડ બાળ મિત્રો આપણી એક લાઈન તો પૂર્ણ થઈ ગઈ હવે આપણે નવી નવી લાઈન આવ્યા એ પણ આપણે પૂર્ણ કરીએ તો આ છે ચ ચ પછી શું છે આ છે ધ ધ ધ વેરી ધોધ પછી પ પ ખૂબ સરસ પછી આવે બાળ મિત્રો થ વેરી ગુડ પછી આ શું છે હમ આ તો ઘર નો ઘ છે તો આપણે લખીશું ખર નો ખૂબ સરસ આપણી બીજી લાઇન પણ પૂર્ણ થઈ ગઈ હવે આપણે નવી નવી લાઈન આવ્યા આપણી બે લીટી પૂર્ણ થઈ ગઈ હવે આપણે આ ત્રીજી લાઈન પણ પૂર્ણ કરીશું તો આ છે દ દડા નો આપણે લખીશું દ દડા નો દ પછી છ છત્રી નો છ વેરી ગુડ પછી છે ઢ ઢગલા નો ઢ તો આપણે લખીશું ઢ ઢગલા નો ઢ વેરી ગુડ પછી છે છ છ બો છ બલાનો છ વેરી ગુડ પછી આ છે હમ ડ ડ તો આપણે લખીશું ડ ડગલા નો ડ વેરી ગુડ બાળ મિત્રો આપણી આ લીટી પણ પૂર્ણ થઈ ગઈ હવે આ છેલ્લી છેલ્લી લાઇન વધી છે એ પણ આપણે પૂર્ણ કરે તો આ છે મૂળાક્ષર તરબુચ ત વેરી ગુડ પછી મૂળાક્ષર ન આપ્યો છે તો આપણે લખીશું મૂળાક્ષર નો ન વેરી ગુડ પછી છે મૂળાક્ષર ગણપતિ નો ગ ગ ગણપતિ નો ગ વેરી ગુડ બાળ મિત્રો પછી છે મૂળાક્ષર ફ તો આપણે અહીંયા લખીશું મૂળાક્ષર ફ ફ ફટાકડા નો ફ ફ ફ વેરી ગુડ પછી આપ્યો છે મૂળાક્ષર ટ ટ ટ તો ચાલો આપણે લખીશું ટ ટમેટાનો ટ વેરી ગુડ બાળ મિત્રો આપણે બધી જ લાઈનમાં મૂળાક્ષરો જોઈ જોઈને લખી નાખ્યા ખૂબ સરસ હવે બાળ મિત્રો આપણે નીચે જોઈએ તો સરસ મજાના ચિત્રો આપેલા છે આપેલા છે આ ચિત્રોમાં શું કરવાનું છે એ જાણવા માટે સૌ પ્રથમ સૂચના વાંચવી પડશે તો ચાલો હું સૂચના વાંચું છું તમે બધા સાંભળજો અહીંયા લખ્યું છે મૂળાક્ષર બથી શરૂ થતાં ચિત્ર પર ખરાની નિશાની કરો શું લખ્યું છે મૂળાક્ષર બથી શરૂ થતા ચિત્ર પર ખરું કરો અરે બાળમિત્રો અહીંયા એમ કહ્યું છે કે આ રાઉન્ડમાં જે ચિત્રો આપ્યા છે ને એમાં જે ચિત્ર મૂળાક્ષર બથી શરૂ થતા હોય ને એની ઉપર આપણે ખરાની નિશાની કરવાની છે બાળમિત્રો આપણે બોલીએ ને બ કરી નો બ અને બીજું શું બોલીએ બ બગલા નો બ આપણે બોલીએ ને તો અહીંયા જ્યાં તમને એવું ચિત્ર દેખાય એની ઉપર આપણે ખરાની નિશાની કરવાની છે તો આ શેનું ચિત્ર છે અરે આ તો છમરૂખનું છે એનો પહેલો મૂળાક્ષર બ આવે છે નથી આવતો પછી આમ આ તો બકરીનું ચિત્ર છે તો આપણે બકરી બોલીએ ત્યારે પહેલો મૂળાક્ષર બ આવે આવે ને તો બાળમિત્રો અહીંયા આપણે આવી રીતે ખરાની નિશાની કરવાની છે સાચું કરવાનું છે વેરી ગુડ પછી બાજુમાં જોઈએ તો આ શું છે અરે આ તો નગારું છે તો આપણે નગારું બોલીએ ત્યારે પહેલો મૂળાક્ષર બ આવે નહીં આ તો ન નગારાનું ન બોલીએ ત્યારે આ ચિત્ર આવે પછી આપણે બાજુમાં જોઈએ તો આ શેનું ચિત્ર છે હમ આ તો બગલાભાઈનું ચિત્ર છે છે ને તો આપણે બગલો બોલીએ ત્યારે પહેલો અક્ષર કેવો આવે બાળ મિત્રો હમ બ આવે ને તો ચાલો આપણે અહીંયા પણ આવી રીતે ખરાની નિશાની કરીશું વેરી ગુડ હવે આપણે નીચે જોઈએ તો ફરી પાછા સરસ મજાના ચિત્રો આપ્યા છે અને નવી નવી સૂચના આપી છે તો આ સૂચના આપણે વાંચીશું તો અહીંયા લખ્યું છે મૂળાક્ષર ભથી શરૂ થતા ચિત્ર પર ખરું કરો મૂળાક્ષર ભથી થી શરૂ થતાં ચિત્ર પર ખરું કરો અરે બાળ મિત્રો અહીંયા એમ કહ્યું છે કે આ જે ચિત્રો આપ્યા છે ને એમાં જે મૂળાક્ષર ભથી થી શરૂ થતા હોય ને એ ચિત્ર પર આપણે ખરાની નિશાની કરવાની છે આપણે બોલીએ ને ભમડા ન ભ અને બીજું શું બોલીએ ભ ભમરા ન ભ વેરી ગુડ બાળ મિત્રો તો ચાલો અહીંયા આપણે જોઈશું કે મૂળાક્ષર ભથી ક્યુ ચિત્ર શરૂ થાય છે તો શેનું ચિત્ર છે અરે આ તો ભમરો છે છે ને તો આપણે ભમરો બોલીએ ત્યારે પેલો મૂળાક્ષર ભ આવે ને તો આપણે અહીંયા આપણે ખરાની નિશાની કરીશું વેરી ગુડ પછી જોઈએ તો શેનું ચિત્ર છે આ તો પતંગ આપી છે પતંગમાં પહેલો મૂળાક્ષર કયો આવે પ તો અહીંયા આપણે ખરાની નિશાની કરવાની નથી પછી આ અરે આ તો ભમરડાનું ચિત્ર છે તો આપણે ભમરડો બોલીએ ત્યારે પહેલો મૂળાક્ષર ભ જ આવે તો અહીંયા આપણે ખરાની નિશાની કરીશું વેરી ગુડ પછી આ શેનું ચિત્ર છે અરે આ તો ફણસનું ચિત્ર છે તો આપણે ફણસ બોલીએ ત્યારે પહેલો મૂળાક્ષર કયો આવે મૂળાક્ષર ફ એટલે આપણે અહીંયા ખરાની નિશાની કરવાની નથી બાળ મિત્રો મૂળાક્ષર મૂળાક્ષર ફ સુધીનું પુનરાવર્તન કર્યું આજે આપણે ફરી પાછા ભણ્યા પણ ફરી પાછું આપણે એકવાર પ્રેક્ટિસ તો કરવી જ પડશે એટલે તમે બધા જ મારી સાથે પાના નંબર સત્યાવીસ ખોલો તો બાળ મિત્રો આ છે આપણું પાના નંબર સત્યાવીસ તમે બધાએ ખોલ્યું વેરી ગુડ અહીંયા પણ આપણે પુનરાવર્તન જ કરવાનું છે મૂળાક્ષર કથી મૂળાક્ષર સુધી અહીંયા આખા પેજ ઉપર ફરી પાછું આપણે ભણવાનું છે અહીંયા જે મૂળાક્ષરો આપ્યા છે ને એ બાજુના ખાનામાં જોઈ જોઈને લખવાના છે પછી અહીંયા મૂળાક્ષર પથી શરૂ થતા ચિત્ર પર આપણે ખરા નિશાની કરવાની છે અને નીચે મૂળાક્ષર ફથી શરૂ થતા ચિત્ર પર આપણે ખરાની નિશાની કરવાની છે તો વાલીશ્રીને જણાવવાનું કે બાળક પાસે પાના નંબર સત્યાવીસ પરનું હોમવર્ક પૂર્ણ કરાવે આવજો બાળકો આપણે ફરી પાછા મળીશું વંદે માતરમ